નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આસ્તાબાન મોબાઈલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કલરો બરાબર અજબ જેવી વાત છે, દરેક ક્લાસમાંથી પોતી કાઢવાની છે, તેમજ પેજ નંબર 41 આપણી દરેક કાઢશે. હવે એમાં જો શું છે, ઓળખો અને જોડો. તો હવે તમને આ બાજુ ગ ગરણીનો ગ ગરણીનું ચિત્ર છે, એમાં ગ આપેલું છે અને અહીંયા તમને સૂચના છે ગ ને ગ સાથે જોડો. પેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કયો અક્ષર છે, તો કે ગ, અને ગરણીનું ચિત્ર આપેલું છે. હવે અહીંયા બધા અલગ અલગ અક્ષરો આપેલા છે, ગ જ ન મ બરાબર. એમાંથી આપણે શું શોધવાનું છે, ખાલી ગ અને ગ ને ગ સાથે જોડવાનું. એક તો તમને ઉદાહરણ આપેલું છે ગ, એને ગ સાથે જોડી દીધો. હવે બીજા અક્ષર આપણે જોઈએ, આ ગ છે તો કે ના, આ ગ છે તો કે ના, આ ગ છે તો એને આપણે જોડી દઈએ. હવે એ જ રીતે આ ગ છે ના, આ ગ છે ના, આ ગ છે તો એને આપણે જોડી દઈએ. હવે આ ગ છે તો કે ના, આ ગ છે તો એને આપણે જોડી દઈએ. હવે મ ને મ સાથે જોડો. હવે આ શું છે, મરચાનું ચિત્ર આપેલું છે. હવે આમાં આપણે મ ને મ સાથે જોડવાનું છે. તમે એક ઉદાહરણ તો આપેલું છે, મ ને મ સાથે જોડે છે. હવે આ મ છે તો કે આ એને એની સાથે જોડી દઈએ. હવે બીજો ક્યાં મ છે તો કે અહીં છે, તો એને પણ મ સાથે જોડી દઈએ. હવે મ છે તો કે આ એને પણ મ સાથે જોડી દઈએ. બરાબર, વચ્ચે અક્ષર આપેલા છે એની સાથે જોડવાનું. હવે ત્રીજું શું છે, તેનું ચિત્ર છે, તો કે ન ન કારણ, એમાં ન તો આપેલો છે. હવે ન ને ન સાથે જોડો. એક ઉદાહરણ તમને આપેલું છે, આ ન છે તો એને ન સાથે જોડેલું છે. હવે આને આ ન છે તો કે આ એને પણ ન સાથે જોડી દઈએ. હવે જો તો બીજો ક્યાં ન છે તો કે આ રે, તો એને પણ ન સાથે જોડી દઈએ. હવે ન છે તો કે આ રે, તો એને પણ ન સાથે જોડી દઈએ. હવે એના પછી શું છે, તો કે જલેબીનું ચિત્ર છે, જ જલેબીનું છે. તો હવે આમાં શું કરવાનું છે, જળે જ સાથે જોડો એવી સૂચના આપેલી છે. તો એક જ છે એને તો જ સાથે જોડેલો છે. ચલો હવે બીજું જોઈએ, આ જ છે તો કે આ એને પણ જોડી દઈએ. હજી જ છે આ તો કે આ એને પણ જ સાથે જોડી દઈએ. હજી જ છે તો કે આ એને પણ જ સાથે જોડી. તો આ જ રીતે પેજ નંબર 41 તમારે પૂર્ણ આવવું જોઈએ. હવે પેજ નંબર 42 પર હવે આપે દરેક વિદ્યાર્થી કાઢશે બરાબર. પેજ નંબર 42 એમાં શું છે, અંક અને તેની સફાઈ માટે વપરાતી વસ્તુઓને જોડો. અહીંયા તમને અલગ અલગ ચિત્ર આપેલા છે બરાબર, મેં અહીંયા નામ લખેલા છે. જુઓ હવે આ મોઢું છે તો એને ક્યાં જોડેલું છે, બ્રશ બરાબર. પહેલું ચિત્ર તો તમને જોડેલું છે. હવે નાક છે તો નાકના આપણે રૂમાલનો ઉપયોગ કરીશું ને નાક સાફ કરવા માટે, તો એને રૂમાલ સાથે જોડી દઈશું. ત્યાર પછી આ શું છે, તો કે નખનું ચિત્ર છે. તો નખ કાપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ, તો કે નખ કટર. તો નખનું ચિત્ર છે એને નખ કટર સાથે જોડી દઈએ. ત્યાર પછી આ ચિત્ર શેનું છે, તો કે હાથનું. તો હાથ આપણે શેનાથી સાફ કરીએ, સાબુથી ધોઈએ ને, તો હાથ છે એને સાબુ સાથે જોડી દઈએ. ત્યાર પછી આ શું છે, માથું જે વાળ છે ને, તો વાળ આપણે શેનાથી ઓળીએ, તો કે કાંસકા. તો વાળ છે એને કાંસકા સાથે જોડી દઈએ. ત્યાર પછી આ શું છે, તો કે જીભ છે બરાબર. તો આપણે એને શેની સાથે જોડીશું, તો કે ઉલ સાથે. તો આ જ રીતે પેજ નંબર 41 અને 42 દરેક વિદ્યાર્થીને પૂર્ણ હોવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. અસ્તુ.